હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મકાઈના આપમ. તો મકાઈના આપમ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશે. આપણે બનાવવાના છીએ મકાઈના આપમ. તો તેના માટે આપણે આ મકાઈને ક્રશ કરી લેવાની. આ એક બાઉલ લીધી છે મેં મકાઈ. આ એક બાઉલ હતું એને મેં આવી રીતે ક્રશ કરી લીધી છે મકાઈને. આ મેં અધકચરી બાફીને લીધી છે, તમે કાચી પણ વાપરી શકો. ને થોડાક આખા દાણા નાખવાના, બે ચમચી જેટલા આખા રહેવા દીધા તમે, બે ચમચી જેટલા. આમાં છે ગાજર, કાકડી, કેપ્સિકમ અને કાંદા અને બીટ. આ બધું મેં આવી રીતે ઝીણું ઝીણું ક્રશ કરીને લીધું છે. એ મસ્ત લાગે એમાં બધું જ. એક મોટી ચમચી આપણે ધાણા લેશું. એક ચમચી આપણે મરચું લેશું વાટેલું. એક ચમચી આપણે કેચપ લેશું. એક ચમચી ભરીને લીધો છે મેં. ચપટી આપણે હળદર લેશું. એક ચમચી ધાણા જીરું. ટેસ્ટ પ્રમાણે મીઠું. મેં મકાઈ બાફવામાં નાખ્યું હતું. આઈડિંગ માટે આપણે એક ચમચી ચણાનો લોટ લેશું. ને બે ચમચી આપણે રવો લેશું. આ ઝીણો રવો આવે ને એ નાખવાનો, પટલો રવો. એક ચમચી આપણે ઘી લેશું. તમે બટર એ નાખી શકો, ચીઝ કોઈ બી વસ્તુ આમાં નાખી શકો. તો પનીર, શાકભાજી તમારી રીતે તમે નાખી શકો. આ આપણે 8-10 લીમડાના પાન લીધા છે એને આવી રીતે ટુકડા કરીને નાખી દેવાના. હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ. આપણે હાથથી કરી લઈશું મિક્સ. બધા મસાલા હાથથી કરીએ ને તો જ સરખા ભળે, એટલે હાથથી કરવાનું આવી રીતે. આ બધો મસાલો આપણો મસ્ત ભળી ગયો. જો આ પેન આપણી એકદમ ગરમ થઈ ગઈ, જો મસ્ત પહેલાં ગરમ કરી દેવાની ને પછી એકદમ સ્લો કરી દેવાનો. એકદમ જ્યાં મસ્ત ગરમ કરી દીધીશ મેં. હવે ગેસને હાવ સ્લો, જરા જરા બધામાં ઘી નાખશો. બટરમાં પણ તમે શેકી શકો. એને આમ બધી બાજુ ફેરવી લેવાનું એટલે ચોટે નહીં તમારે. આમ ટેસ્ટ પણ બહુ સરસ આવશે. હવે આપણે આટલું એટલું હાથમાં લેવાનું, આમાં મૂકી દેવાનું આવી રીતે. ધીમે તાપે આને પકવાના. મકાઈ તો પાકેલી જ છે પણ આપણે બે લોટ નહીં ખાસ ને, એટલે એ સરખા પાકી જાય. આમ થોડું થોડું મૂકવાનું.
ઉપરથી સહેજ સહેજ આપણે ઘી નાખીશું. ઘીમાં પાકે ને એનો ટેસ્ટ કંઈ અલગ જ આવે એમ. હવે એને આપણે ઢાંકીને 2-5 મિનિટ માટે થવા દઈશું. જો એક વખત મેં પલટાવીને આવી રીતે શેકી લીધા હતા, હવે બીજી બાજુ આપણે પલટાવશું. આવા મસ્ત બ્રાઉન થવા દેવાના. બીજી બાજુ પણ મસ્ત શેકાઈ ગયા છે, આવા શેકાઈ જવા જોઈએ. બધા જ મસ્ત થઈ ગયા છે આપણે, હવે કાઢી લેશું આપણે. આ થોડાક ઠંડા થાય ને પછી જ ખાવાના, તો મજા આવે. ગરમા ગરમ આની મજા આવે. તૈયાર છે આપણા મકાઈના અપમ. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ.